नमस्ते विद्यार्थी मित्रों, आपणे पाठ सात पर्यावरणमां पाणी साथेना प्रयोगो ए शुरू कर्यो। एमां शुं तरसे अने शुं डूबशे, बराबर विद्यार्थी मित्रों? अने आपणे एनी प्रवृत्ति पण एक करी। हवे तमारा पाठ्यपुस्तकना 62 नंबर ઉપરની જે આપણે પ્રવૃત્તિ કરી એમાં કોષ્ટક આપણે ભર્યું હતું, બરાબર? એમાં એક આપણે પ્રવૃત્તિ કર્યા પછી એક નિયમ તારવી શકાય કે તરસે કે ડૂબશે, તો એની કઈ નિયમ હતો? જ્યારે કોઈ વસ્તુને પાણીમાં નાખીએ છીએ તો તેની પર પાણી દ્વારા પણ નીચેથી બળ લાગે છે। જો કોઈ વસ્તુનું વજન એ પાણી કરતાં ઓછું હશે અને પાણીનું બળ વધારે હશે તો તે તરસે। જ્યારે કોઈ વસ્તુનું વજન વધારે હશે અને પાણી દ્વારા લાગતું બળ ઓછું હશે તો તે વસ્તુ તરસે। હવે એની નીચે 62 નંબરના પેજ પર જ તમને ખાલી જગ્યા, પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો, એની અંદર પહેલી ખાલી જગ્યા આપી છે, લોખંડની ખીલી પાણીમાં ખાલી જગ્યા છે પણ વાટકી ખાલી જગ્યા છે, આવું થયું કારણ કે, પછી બીજી ખાલી જગ્યા છે, ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર ખાલી જગ્યા છે, પાણીથી ભરેલી બોટલ ખાલી જગ્યા છે કારણ કે। આ પ્રયોગોમાં આપણે કર્યું હતું કે બધી વસ્તુ લીધી હતી, કોષ્ટકમાં બધી વસ્તુ આપી છે, તો એલ્યુમિનિયમના વરખ ફેલાયેલો હોય ત્યારે ખાલી જગ્યા છે, જ્યારે જોરથી દબાવી ગોળો બનાવવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યા છે, આવું બન્યું કારણ કે। બધાના કારણ આપવાના છે। હવે આપણને નિયમની ખબર છે તો ભાઈ લોખંડની ખીલી છે ને એ ડૂબી જાય છે, આપણે પ્રયોગ કરતી વખતે પણ જોયું હતું, બરાબર? તો અને વાટકી તરે છે, તો ખાલી જગ્યા જ્યાં જ્યાં છે ત્યાં મેં લીટો કર્યો છે, તમે જોઈ શકતા હશો। એનું કારણ શું હોઈ શકે? તો કે લોખંડની ખીલી છે એ નક્કર છે, તે તેટલી જગ્યા રોકતા પાણીના વજન કરતાં વધારે છે। જે વસ્તુને આપણે પાણીમાં મૂકીએ એ એની જગ્યા રોકે પાણીની અંદર, અને એ વસ્તુનું જો વજન વધારે હોય તો એ ડૂબી જાય છે। એટલે કે જે ખીલી પાણી રોકે છે એની કરતાં પાણીના વજન કરતાં ખીલીનું વજન વધારે છે, એટલા માટે ખીલી ડૂબી જાય છે, અને તેનું વજન તેટલી જ જગ્યા રોકતા પાણીના, એટલે કે વાટકી જે છે એની અંદર ખાલી જગ્યા પણ હોય, બરાબર ને? આપણે વાટકી લઈએ, એમાં પાણી ભરીએ, કે આપણે દાળ લઈએ ત્યારે જે વાટકી લેતા હોય એની અંદર વચ્ચે જગ્યા હોય છે, બરાબર ને? તો એ જે જગ્યા રોકે છે એને પાણીના વજન કરતાં ઓછું હોય છે। આ રીતે વાટકી પાણી પર હલકી બને છે અને તેથી તે પાણી પર તરે છે। બીજી ખાલી જગ્યા પ્લાસ્ટિકની બોટલ, તો એ તરતી હતી, બરાબર ને? આપણે જોયું હતું ખાલી બોટલ, અને પાણીથી ભરેલી બોટલ ડૂબી જાય છે કારણ કે ખાલી પ્લાસ્ટિક બોટલમાં હવા ભરેલી હોય છે, જ્યારે પાણીથી ભરેલી બોટલમાંથી હવા નીકળી જાય છે અને તેમાં પાણી ભરાતા બોટલ ભારે બને છે, તેથી તે પાણીમાં ડૂબી જાય છે। એલ્યુમિનિયમનો વરખ જે ફેલાયેલો હતો એ તરતો હતો, અને ગોળો પણ નાનકડો નાખ્યો તો એ તરતો હતો, પરંતુ જો બહુ મોટો ગોળો બનાવીને નાખ્યો હોય એલ્યુમિનિયમના વરખનો તો એ ડૂબી જાય કારણ કે પાણીના વજન કરતાં ગોળાનું વજન વધી જાય, કારણ કે નક્કર હોય ગોળો, એટલા માટે। તો આ રીતે પાણીની અંદર ડૂબે કે તરે તેના નિયમ સાથે આપણે આ ખાલી જગ્યાઓ પૂરી, બરાબર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આગળ અભ્યાસ કરીએ નવો, તો એમાં 63 નંબરના પેજ પર આ શું જાદુ છે એની અંદર આપ્યું છે સેજલ। હવે બીજા પણ ઘણા બધા એને કુતૂહલ થાય છે, એવા પ્રશ્નો એને થાય છે, જુઓ। સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો, પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા। તેમણે સેજલને કહ્યું, તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું મીઠું પણ નાખ। જે સેજલે વાસણમાં પાણી લીધું, ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું। તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયે હતા, એટલે કે સૌ નીચે હતા વાસણમાં બેસેલા, તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા। સેજલને તો આવું જ કંઈક કુતૂહલ થાય ને એવું થાય છે, એને પપ્પાએ કીધું કે મીઠું નાખજે, પણ સેજલે તો વધારે મીઠું નાખી દીધું અને ઈંડા જે તળિયે પાણીમાં બેઠા હતા વાસણમાં એ ઉપર આવી ગયા અને તરવા લાગ્યા। જુઓ, તમને બાજુમાં ફોટો પણ છે, એ દેખાય છે, પાઠ્યપુસ્તકનું પાન નંબર 63 કાઢો, જુઓ આ છે એ પાણીમાં ઈંડા તરતા, સેજલ જોવે છે કુતૂહલતાથી, જિજ્ઞાસાથી। જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ એમાં એવું કીધું છે,
एक प्याला में थोड़ू पानी लो। तमारे पण आवुं जो कोई प्रयोग करवो होय तो ईंडा आपणे तो नहीं पण आपणे लींबु साथे करी शकीए। तमा लींबुनुं उदाहरण आप्युं छे, एक प्याला में थोड़ू पानी लो, तेमा एक लींबु मूको। हवे पानी में अर्धी अर्धी चमची मीठू नाखता रहो। तमे तमारा लींबुने पानी में तरवा सक्षम छो? तरावा तो जुओ। हाँ भाई, बीजो जे प्रश्न छे, तमे शुं विचारो छो, लींबु मीठावाळा पानी में तरे छे? कारण के तो जो आपणे मीठू नाखता जाइए ग्लास में अने पानी में लींबू नाखीए तो पानीनी अंदर ए ग्लास में मीठावाळा ग्लास में पानी लींबू तरसे ज। शुं काम तरे एनो बीजो सवाल छे, शुं विचारो छो? मीठू लींबू मीठावाळा पानी में तरे छे कारण के मीठावाळू पानी छे ई वजनमां भारे थई जाय छे एटले लींबू तरसे। बराबर विद्यार्थी मित्रो? हवे जोईए आगळ। तमने एक एज पेज ઉપર मृत दरियो डेड सी એવું આપવામાં આવ્યું છે અને આ બાજુમાં જુઓ ચિત્ર, એ આ જે ડેડ સી છે એની અંદર કોઈ માણસને તરતા ન આવડે ને તો પણ એ તરી શકે, એ તરતો જ રહે। શું કામ? તો કે એટલો બધો ખારો દરિયો છે, મૃત દરિયો એટલે મૃત દરિયો એટલા માટે એનું નામ પડ્યું છે કે એટલો બધો ખારો છે। દરિયો હંમેશા આમ તો ખારો જ હોય પણ આ વધારે પડતો ખારો છે। બરાબર, એક લિટર પાણીમાં 300 ગ્રામ મીઠું નાખીએ ને એટલા જેટલો, એટલે અતિશય ખારો ચાખવામાં આવે તો શું થાય? આપણને ખારું લાગે। એની જેમ આ દરિયો પણ અતિશય ખારા પાણીનો છે અને એમાં કોઈ પણ માણસને તરતા ન આવડતું હોય તો પણ એ તરે, અને એટલે તો એની અંદર કોઈ સજીવ રહેતા નથી, એટલે કે જળચર પ્રાણી વનસ્પતિ કોઈ પણ એ ભૂચર ખેચર જળચર હોય ને એમાંનું કોઈ જળચર પ્રાણી આ દરિયામાં જીવી નથી શકતું, એટલા માટે એને ડેડ સી એટલે કે મૃત દરિયો કહેવામાં આવે છે। કેટલું રસપ્રદ છે, જે માણસને તરતા ન આવડતું હોય તે પણ આ રીતે દરિયામાં ડૂબતા નથી, તે જ પાણીમાં સૂએ તે જ તરવા લાગે। તમે લીંબુને ખારા પાણીમાં તરતું જોયું હતું? બરાબર, આની પહેલાં જ આપણે વાત કરી કે ખારા પાણીની અંદર ગ્લાસની અંદર નાખ્યા જ કરો મીઠું અને પછી એમાં લીંબુ નાખો તો એ તરશે। તો આ રીતે આ મૃત દરિયો છે એની વાત આપણે કરી। ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે શું ઓગળે અને શું ના ઓગળે। આગળ શેની વાત કરી? શું તરે અને શું ન તરે એની પ્રવૃત્તિ પણ કરી, એની ખાલી જગ્યાઓ આપણે નિયમ અનુસાર આપણે અત્યારે એની ચર્ચા પણ કરી। આ શરૂ કર્યો વિડીયો ત્યારે જ, બીજા વિડીયોમાં આ પાઠના। તો જુઓ, રવિવારે સેજલનો પિતરાય ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો। તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું। માતાએ કહ્યું, મને બજારથી આવવા દે, પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ, તું મને મદદ કરે તો વધુ મજા પડશે। બે પ્યાલા જેટલું પાણી લે, તેમાં એક વાટકી ખાંડ નાખ, તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે। વિકાસે વિચાર્યું, મને આ કામ ઝડપથી કરી લેવા દે, પછી હું ટીવી જોઈશ। શું કીધું એના કાકીએ? કે તું બે એક પ્યાલો લે, એમાં બે પ્યાલા જેટલું પાણી નાખ અને એમાં ખાંડ નાખ અને તું એ તૈયાર રાખજે, એટલે હું બજારથી આવું એટલે શક્કરપારા બનાવીશ, તું મને મદદ કરજે, એવું કીધું। સારું, તો વિકાસે શું કર્યું? જો વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડીક રીતો બતાવો। આપણે કોઈ પણ વસ્તુ અચાનક મહેમાન આવી ગયા હોય અને ઝડપથી એ બહુ આપણા ઘરે રોકાવાના પણ હોય 2-5-10 મિનિટ, તો આપણે લીંબુનું પાણી ઝડપથી બનાવવું હોય તો આપણે ખાંડ નાખીએ પછી શું કરીએ છીએ? ગ્લાસમાં ચમચીથી હલાવીએ છીએ, અથવા તો ઘણાના મમ્મી એવું જ કરતા હશે કે ખાંડનો ભૂકો કરી અને રાખી દેતા હશે એક ડબ્બામાં, એટલે કોઈ પણ આવી રીતે અચાનક મહેમાન આવે તો લીંબુ તો ફટાફટ નીચોવી અને સેજ મીઠું નાખીને ખાંડનો ભૂકો નાખો અને ચમચીથી હલાવો તો જલ્દી ખાંડ ઓગળી જાય। આ એની બીજી રીત, ભૂકો કરીને હલાવી શકાય અથવા તો ખાંડ નાખીને ઝડપથી ગ્લાસમાં ચમચીથી હલાવી શકાય પાણીને, અને ત્રીજું કે પાણીની ગરમ કરીએ આપણે અને એની અંદર ખાંડ નાખીએ, બરાબર ચાસણી જેવું કરીને, અને પછી તરત ઓગળી જાય ગરમ કરીએ ને એટલે ખાંડ પાણીમાં નાખીને। તો આ રીતે 3 રીતે ઝડપથી આપણે ખાંડને ઓગાળી શકીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, આપણને પાના નંબર 64 પર તમને એક આવું કોષ્ટક આપવામાં આવ્યું છે, આ પ્રયોગ કરો। આપણે કરવાના પણ છીએ, તમે પણ મારી સાથે આ પ્રવૃત્તિમાં જોડાજો અને ઘરે પણ તમે કરી શકશો। પહેલાં આપણે જોઈ લઈએ કે કોષ્ટકની અંદર આપણે શું કરવાનું છે અને આ પ્રવૃત્તિની અંદર આપણે શું શું લેવાનું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 62-64 નંબરના પેજ પર આ પ્રયોગ કરો। 4 મિત્રોના જૂથ બનાવો, તમારે કોઈ જૂથ નથી બનાવવાના,
તમારે તમારી રીતે ઘરે કરી શકો, બરાબર, સાથે મમ્મી અથવા મોટા ભાઈ બહેનનો હેલ્પ લઈ શકો તમે. તો જુઓ, પ્રયોગ કરવા માટે અને સાથે આ કોષ્ટક લઈને બેસવાનું, અત્યારે પણ લઈને બેસજો, એવું હોય તો પાઠ્યપુસ્તકમાં પણ પેન્સિલથી લખજો અથવા નોટબુકમાં લખો, અને તમે કરો પ્રયોગ પછી પણ તમે લખી શકો, જેથી કરીને તમને વધારે સારી રીતે સમજાશે. અત્યારે તો આ પ્રવૃત્તિમાં અહીંથી તમે જોડાજો મારી સાથે. તો પ્રયોગ કરવા માટે આપણે 4-5 પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે. કોષ્ટકમાં બતાવી છે વસ્તુ કઈ કઈ છે, જુઓ. પહેલાં તમને અહીંયા દેખાતું હશે, મીઠું, માટી, ચોક પાવડર, ચમચી એક દૂધની, દૂધ એક ચમચી દૂધ લેવાનું અને તેલ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ એવું શું કીધું છે, દરેક પ્યાલામાં થોડું પાણી નાખો. દરેક પ્યાલામાં જુદી જુદી આ પાંચેય વસ્તુ લેવાની, એક પ્યાલામાં મીઠું, બીજામાં માટી, ત્રીજામાં ચોક પાવડર, ચોથામાં દૂધ અને તેલ પછી, અને દરેકમાં પાણી નાખતા જવાનું. એક વસ્તુ એક પ્યાલામાં ઓગળવા પ્રયત્ન કરો, શું થાય છે તેનું અવલોકન કરો અને કોષ્ટકમાં નોંધો. હવે તમારે એ પ્રયોગ કર્યા કરતાં કરતાં સાથે નોંધવાનું છે. અહીંયા પણ તમે નોંધી શકો નોટપેનમાં લઈને, તે ઓગળ્યું કે નહીં. આપણે એક એક વસ્તુ લેવાની, એમાં પાણી નાખવાનું એક એક ગ્લાસની અંદર અને જોવાનું. 2 મિનિટ રાખ્યા બાદ શું થયું અવલોકન કરીને એ પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પ્રવૃત્તિમાં જોડાઈએ, તમે પણ મારી સાથે જોડાઓ. આજે આપણે શું ઓગળે અને શું ના ઓગળે એની વાત આપણે કરવાની છે, અને એ એક પ્રયોગ દ્વારા કરીએ. તો જુઓ, એની અંદર તમારે 5 વસ્તુ લેવાની છે. 5 પ્યાલામાં તમને 62 નંબરના પેજ પર, સોરી 64 એટલે કે 64 નંબરના પેજ પર, પાઠ્યપુસ્તકનું 64 નંબરનું પેજ કાઢો, એમાં તમને એક પ્રયોગ કર્યો છે, કરવાનું કહ્યું છે. એમાં કોષ્ટક આપ્યું છે, બરાબર. તો એ કોષ્ટકની અંદર 5 પ્યાલા લેવાના છે, અથવા વાટકી પણ લઈ શકો તમે. અને જુઓ, આજે આપણે આ પ્રવૃત્તિ અહીંથી કરવાના છીએ, તો તમે પણ ધ્યાન આપો, પછી તમે પણ ઘરે કરી શકો. અને એ કોષ્ટકમાં આપણે અવલોકન પણ નોંધવાનું છે. તો તમે નોટપેન લઈ અને એ અવલોકન 64 નંબરના પેજ પરનું સાથે સાથે નોંધતા જજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમને 5 વસ્તુ એ કોષ્ટકમાં આપવામાં આવી છે. એક છે મીઠું, જુઓ આ પ્યાલામાં મીઠું છે, બરાબર. પછી બીજા પ્યાલામાં માટી લેવાની છે, અને ત્રીજા પ્યાલામાં ચોકનો ભૂક્કો લેવાનો છે, અને આ ચોથા પ્યાલામાં થોડુંક 2 ચમચી દૂધ લેવાનું છે, અને 5મા પ્યાલાની અંદર તેલ લેવાનું છે. હવે આ બધામાં આપણે થોડું પાણી ઉમેરશું અને અવલોકન કરશું કે શું કયો પદાર્થ છે પાણીમાં ભળી જાય છે અને કયો પદાર્થ છે પાણીમાં ભળતો નથી. તો જુઓ, હવે આપણે એક એક પ્યાલાની અંદર એ પ્રયોગ કરતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે શું લઈશું, મીઠું, બરાબર. તો જુઓ, આપણે મીઠાની અંદર થોડુંક પાણી નાખીશું. આ મીઠું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. હવે હું એમાં થોડુંક પાણી નાખીશ. હવે આપણે એને ચમચી વડે હલાવીશું અને એને 2 મિનિટ રહેવા દઈએ, તો શું અવલોકન જોઈ શકીએ છીએ એ આપણે જોઈએ. જુઓ, હવે તમને આ પ્યાલામાં મીઠું દેખાય છે? તો કે ના, આપણને આ પ્યાલામાં મીઠું દેખાતું નથી. મીઠું ક્યાં ગયું? પાણીની અંદર અદૃશ્ય થઈ ગયું, એટલે કે પાણીમાં ઓગળી ગયું. તો આ પદાર્થ મીઠું એ શું છે? દ્રાવ્ય પદાર્થ કહેવાય, બરાબર. પાણીમાં ભળી જાય છે અને ઓગળી પણ જાય છે. તો આપણે મીઠાનું અવલોકન કર્યું. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું માટી, બરાબર. તો જુઓ, આ પ્યાલાની અંદર માટી છે, અને માટીની અંદર હું જો પાણી નાખું છું, તો આપણે જોઈએ અવલોકન પછી. જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં માટીની અંદર પાણી નાખ્યું. આપ જોઈ શકો છો કે માટીની અંદર જે પ્યાલાની અંદર માટીની અંદર પાણી નાખ્યું છે, એનો કલર પણ બદલાઈ ગયો. અને જુઓ, પ્યાલાની અંદર માટી છે એ આ રીતે નીચે બેસી ગઈ. આ તળિયે જુઓ, આમ નીચે તળિયે પાણીની અંદર માટી બેસી ગઈ, એટલે કે
પાણીની અંદર ભળી નહીં, કલર બદલાનો એનો. પણ તો શું આપણે લખી શકીએ અવલોકનમાં કે માટીની અંદર બીજા ખાનામાં કે તે ઓગળ્યું કે નહીં, તે માટીની સામે બીજું ખાનું આપ્યું છે ને તમને, પહેલું ખાનું, તે ઓગળ્યું કે નહીં. તો માટી ઓગળતી નથી પાણીમાં, પણ ક્યાં શું, પલ્યાલાની તળિયે બેસી ગઈ. બરાબર, તો આ આપણે માટી સાથે અવલોકન કર્યું. હવે આપણે લઈશું ચોકનો ભૂક્કો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે ચોકનો ભૂક્કો. હવે હું એની અંદર પાણી આપું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપ આ પાણીને કલર પણ જુઓ. જુઓ ત્રીજા ખાનાની અંદર બીજું જે ખાનું ખાલી આપ્યું છે, ઓગળે ઓગળ્યું કે નહીં, તો ચોકનો ભૂક્કો પણ ઓગળતો નથી. જુઓ તળિયે બેસી ગયો છે, વ્હાઈટ દેખાય છે. તો જુઓ આ જે તળિયે ચોકનો ભૂક્કો બેસી ગયો છે અને કેટલાક કણો છે એ પાણીમાં તરે છે, કેટલાક નાના નાના કટકા છે, સાવ ચોક તો હળવો, એનો ભૂક્કો કરી કાઢ્યો આપણે. તો ભૂક્કો પાણીના તળિયે ચોકના કણો જમા થયા, જેમ માટીના થયા એમ, અને કેટલાક કણો છે પાણીમાં તરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે લઈએ આપણે દૂધ. આ છે દૂધ, બરાબર, સફેદ દૂધ. કલર કેવો હોય દૂધનો? સફેદ. હવે જુઓ એની અંદર આપણે પાણી નાખીએ. જુઓ દૂધ છે એ પાણીમાં શું થાય છે, પૂરેપૂરું ઓગળતું નથી, એટલે આમ ભળી જાય છે. પાણી અને દૂધ બંને એકબીજા સાથે ભળી જાય છે, પણ પ્રવાહી કેવા રંગનું થઈ જાય છે, આછું સફેદ. બરાબર, તો એ ભળી જાય છે. તો દૂધ છે એ દ્રાવ્ય પદાર્થ કહેવાય. બરાબર, જે પાણીમાં ના ઓગળે એને શું કહેવાય, અદ્રાવ્ય. જેમ કે માટી, પછી ચોકનો ભૂક્કો, એ અદ્રાવ્ય. અને આપણે પહેલાં શું લીધું હતું, મીઠું, અને અત્યારે શું લીધું હતું, ચોકનો ભૂક્કો, સોરી દૂધ. તો દૂધ છે એ પાણીની અંદર ભળી જાય છે અને મીઠું પણ ભળી જાય છે, તો એ દ્રાવ્ય પદાર્થ છે. હવે આપણો છેલ્લો પદાર્થ છે તેલ. તો આ તેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તેલમાં હું પાણી નાખું તો શું થાય છે, આપણે અવલોકન કરીએ, તમે સાથે સાથે નોંધતા રહેજો. જુઓ દેખાઈ રહ્યું છે તમને, તો તેલ છે એ પાણીની અંદર ભળ્યું નહીં પણ ઉપર તરે છે. જો આ બધા એના લેયર, તો ઉપર ભળે છે. તમે પણ ઘરે આ પ્રયોગ કરજો. બરાબર, હું તમને આ કોષ્ટક પૂરવા અને એની નીચેના પ્રશ્નો હોમવર્કમાં આપવાની જ છું. તો શું થાય છે, તેલનું એ પૂરેપૂરું ઓગળતું નથી, એટલે ઓગળશે નહીં એવું લખવાનું નહીં. અને બે મિનિટ પછી આપણે રાખ્યું તો શું જોવા મળે છે, તો એ અવલોકન એમાં લખવાનું છેલ્લા ખાનામાં, તેલ પાણી પર તરવા લાગ્યું, પાણીમાં ભળ્યું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રવૃત્તિ આપણે કરી કે પાણીની અંદર શું ભળે અને શું ન ભળે, એટલે કે કયો પદાર્થ દ્રાવ્ય છે અને કયો અદ્રાવ્ય છે. તો આપણે આ પાંચેય વસ્તુ કરી. હવે તમારે એ પાંચેય વસ્તુના ગ્લાસ છે એ તમારે બે મિનિટ મૂકી રાખવાના અને તમારે એ નોંધવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને પછી તમારે એ કોષ્ટક ભરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રવૃત્તિ કરી અને તમે પણ એમાં જોડાયા, તમે પણ પેન્સિલથી કંઈક નોંધ કરી હશે જોઈને, અને છતાં પણ તમારે આ પ્રયોગ ઘરે કરવાનો પણ છે. બરાબર, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ્ટકમાં જે છે માટી મીઠું, એ બે મિનિટ પછી કેવી રીતે દેખાય છે એ આપણે ફોટોગ્રાફ્સ દ્વારા જોઈશું. તમારે આ રીતે કોષ્ટક ભરવાનું છે. બરાબર, તમારે તમારી જાતે પણ પ્રયોગ કરવાનો છે થોડોક, તેથી કરીને મજા આવે, જાતે અવલોકન કરીએ તો આપણને યાદ રહી જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, જુઓ હવે આ મીઠું આપણે પહેલાં ગ્લાસમાં શું નાખ્યું હતું, મીઠું, એની અંદર પાણી નાખ્યું હતું, તો જુઓ એ ભળી જાય છે. બરાબર, આપણને ક્યાંય મીઠું દેખાતું નથી, પાણીમાં ભળી ગયું છે. પછી જુઓ આ બીજું માટી, એ નીચે એના કણો બેસી ગયા છે. જુઓ આ બધી માટી નીચે બેસી ગઈ છે અને પાણીનો કલર પણ બદલાઈ ગયો છે. પછી જુઓ આ ચોકનો ભૂક્કો, જુઓ અહીંયા તળિયે ચોકનો ભૂક્કો બેસી ગયો છે અને થોડાક કણો
एकदम बारीक है एटले तमे खुद करशो तो ग्लासनी अंदर देखाशे ग्लास में कि ते थोड़ा अंदर उपर तरे पण छे अने आ पाणी ने आपणे गाळी दईए ने तो गरणा में पण ચોકનો ભૂકો રહેશે અને નીચે સફેદ પાણી આછું સફેદ એ આપણને દેખાશે। જુઓ વિદ્યાર્થી મિત્રો આ શું છે દૂધ છે આપણે દૂધ લીધું હતું તો દૂધ પાણીમાં ભળી જાય છે પણ પાણીનો કલર બદલાઈ જાય છે એટલે કે આ દૂધ છે દ્રાવ્ય પદાર્થ છે બરાબર। અને જુઓ આ તેલ હવે જુઓ તેલ છે એ પાણીમાં ભળતું નથી પણ એના ઉપર થર દેખાય છે તેલનો બરાબર તેલ ઉપર પાણીની ઉપર તળે તરે છે તો આ રીતે આપણે આ પ્રવૃત્તિ કરી તમે પણ એમાં કરજો અને આ રીતે કોષ્ટક આજે તમારે નોટબુકમાં નોંધવાનું છે આ તમારું હોમવર્ક છે જુઓ વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા નોંધવાનું છે તમારે અને નોટબુકમાં જ તે લખવાનું છે આ અને નીચે એના અનુસંધાનમાં પ્રશ્ન આપ્યા છે એ પણ તમારે જોઈ જોઈને એટલે કે જેમ કરતા જઈએ અત્યારે તમે જોયું જ છે એટલે તમે લખી પણ શકો કે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો જો ના તો કેમ મતલબ એવો પછીનો પ્રશ્ન તેનો મતલબ એવો છે કે પાણીમાં મીઠું નથી જો તેમાં છે તો મીઠું ક્યાં છે બરાબર। તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો બંને પ્રવાહીને કાપડથી ગાળીને શું છૂટું પાડી શકશો મીઠું કે ચોક પાવડર તો તમે હવે આ પ્રયોગ જોયો જોઈને પણ લખી શકો અને કરો તો વધારે સારી રીતે લખી શકો। તો આજનું હોમવર્ક તમારું શું છે વિદ્યાર્થી મિત્રો આ નીચે કોષ્ટક નીચેના પ્રશ્ન લખવાના અને ઉપર કોષ્ટક ભરવાનું બરાબર। પ્રવૃત્તિ આપણે જોઈ વિડીયોમાં અને તમારે ઘરે કરવી હોય તો કરી પણ શકો। તો હવે પછી મળશું વિદ્યાર્થી મિત્રો ત્યારે આગળ આ પાઠની અંદર આગળ અભ્યાસ કરીશું। જય હિન્દ।